આજના વિડીયોમાં હું તમારી સાથે લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી શેર કરીશ. તો આ અથાણું છે એ ખાટું મીઠું તીખું એટલે કે ચટપટું તૈયાર થઈને આવે છે. સાથે થોડીક ટિપ્સ પણ શેર કરીશ. જો તમારું અથાણું બગડી જતું હશે તો આ ટિપ્સ ફોલો કરશો તો તમારું અથાણું ક્યારેય પણ નહીં બગડે. તો અથાણું બનાવતી વખતે જે પહેલો મુદ્દો આવે છે એ છે કે લીંબુ કેવા પસંદ કરવા. તો આવા પીળા રંગના લીંબુની પસંદગી કરવાની છે. આવી રીતે દબાવતા એની છાલ આપણે પાતળી લાગે એવી પાતળી છાલના લીંબુની પસંદગી કરવાની છે. તો આ જે લીંબુ છે એ ઘળેલા ન હોવા જોઈએ, એના ઉપર કોઈ પણ જાતના ડાઘ ધબ્બા ન હોવા જોઈએ. સાથે લીલા લીંબુની પસંદગી આપણે નથી કરવાની. તો અહીં તમે જોઈ શકો છો મેં 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે. તો લીંબુને મેં પાણીથી ધોઈ લીધા હતા અને એને નેપકિનથી કોરા કરી લીધા છે. તો આ તમે જોઈ શકો છો જાડી છાલવાળું લીંબુ છે જેના ઉપર ડાઘાઓ છે ને આ લીંબુ પાકેલું છે. આવી રીતે દબાવતા એની છાલ છે એ જાડી લાગે છે. તો આવા લીંબુની પસંદગી આપણે નથી કરવાની. તો અહીં તમે જોઈ શકો છો આ જે લીંબુ છે એની ઉપરની જે છાલ છે એ ખરબચડી છે, એટલે કે એ જાડું છાલવાળું લીંબુ છે. તો જે આપણે લીંબુની પસંદગી કરીએ છીએ એની જે છાલ છે એકદમ લીસી હોય છે, ચમકદાર હોય છે. તો એવા જ લીંબુની આપણે પસંદગી કરવાની છે. તો હવે આ લીંબુને આપણે ટુકડા કરી લઈશું. તો અત્યારે આડું લીંબુ કરીને આપણે આના બે ભાગ કરીશું અને એ બે ભાગમાંથી આપણે બીજા 4 ભાગ કરીશું. તો ટોટલ આપણે અહીં 1 લીંબુના 8 ટુકડા કરવાના છે. આ 8 ટુકડા કરવાનો ઉદ્દેશ ખાલી એટલો જ કે જે લીંબુના બીજ છે બધા નીકળી જાય. ઘણા લોકો આખા લીંબુ પણ આવતા હોય છે પણ એનામાં પછી બીજા રહી જાય છે અને ખાતી વખતે જ્યારે બીજા મોંમાં આવે છે ત્યારે કડવો ટેસ્ટ કરે છે. તો આવી રીતે નાના ટુકડા કરવાથી લીંબુમાંથી લગભગ બધા જ આપણે બીજ આરામથી નીકળી જાય છે. તો આવી રીતે જે બીજ રહી જતા હોય એને ચાકુની મદદથી આવી રીતે કાઢી લેવા. તો અહીં આવી રીતે મેં બધા જ લીંબુના 8 ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. તો અહીં તમે જોઈ શકો છો એક પણ લીંબુમાં એક પણ બીજ નથી રહ્યો. હવે આ લીંબુને મૂકી દેશું સાઈડમાં. એક બાઉલની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે હળદર લીધી છે. તો અથાણા બનાવતી વખતે મીઠુંનું પ્રમાણ છે એ થોડુંક ચડિયાતું જ હોય છે. તો 1 ટીસ્પૂન જેટલી હળદર નાખીને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું. આવી રીતે આપણે નાના નાના ટુકડા કરીને લેવાથી હળદર અને મીઠું છે એ લીંબુના દરેક ભાગ ઉપર આરામથી કોટ થઈ જાય છે અને લીંબુનો એક એક ભાગ છે એ સારી રીતે હળદર મીઠાથી કોટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હળદર અને મીઠું છે એ આવી રીતે થોડું થોડું કરીને નાખીને બધા લીંબુને આપણે તૈયાર કરી લીધા છે. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે આ મસાલો છે એ કોટ થઈ ચૂક્યો છે. તો હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો સ્ટીમરમાં આવી રીતે આપણે મૂઠિયાની જાળી મળતી જ હોય છે. જો તમારા ઘરે સ્ટીમર ન હોય તો તમે કુકરની અંદર કાંઠલું મૂકીને એનામાં કાણાવાળો વાટકો કે કાણાવાળી ડીશ મૂકીને પણ તમે કરી શકો છો. તો આવી રીતે આપણે લીંબુને પાથરી લીધા છે. ઢાંકણ ઢાંકીને આપણે આને 15 મિનિટ સુધી સ્ટીમ કરી લીધા છે. તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લીંબુ સોફ્ટ થઈ ચૂક્યા છે. જેમ આપણે આથીને લીંબુ તૈયાર કરીએ છીએ એવા જ લીંબુ આ તૈયાર થાય છે. એની સ્કીન છે એ થોડીક સોફ્ટ થઈ ચૂકી છે અને ક્યાંય પણ પાણીનો ભાગ નથી રહ્યો. તો અત્યારે આ લીંબુ ગરમ છે તો આને આપણે સાઈડમાં ઠંડા થવા માટે મૂકી દઈશું. હવે જ્યાં સુધી લીંબુ ઠંડા પડે છે ને ત્યાં સુધી આપણે વઘારિયામાં તેલ ગરમ કરી લેશું. તો યુઝ્યુઅલી અથાણા બનાવવામાં સરસિયાનું તેલ વપરાતું હોય છે. પણ મારા ઘરમાં સરસિયાનું તેલ કોઈને પસંદ નથી એટલે હું સિંક તેલનો ઉપયોગ કરી રહી છું. તો અત્યારે આ તેલને મેં ધુઆંદાર ગરમ કરી લીધું છે. ગેસની ફ્લેમને હું બંધ કરી દઈશ અને આને આપણે આંગળીથી અડી શકીએ એટલું ઠંડુ કરી લેવાનું છે. એટલે કે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ પાડી લેવાનું છે. હવે તેલ જ્યાં સુધી ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે મિક્સર જારનું વચ્ચેનું જાર લઈ લીધું છે, જેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા તાજા આખા ધાણાના કોરિયા લીધા છે. તો જ્યારે પણ અથાણા બનાવો ત્યારે કોરિયા છે તાજા હોવા જોઈએ, કારણ કે જૂના કોરિયા હોય એનામાં એની સ્વાદ અને સુગંધ બંને જતા રહે છે. તો હંમેશા પ્રિફર કરવું કે અથાણા બનાવો ત્યારે તાજા કુરિયાનો જ ઉપયોગ કરો. તો આ લીંબુના અથાણામાં જે ધાણાનો એક્સ્ટ્રા ફ્લેવર છે ખૂબ જ સરસ આવે છે, સુગંધ ખૂબ જ સરસ આવે છે, જેના કારણે શાકને પણ ભૂલાવી દે તેવું અથાણું તૈયાર થાય છે. હવે પ્રિઝર્વેટિવ તરીકે આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. આમ તો અચાર મસાલામાં પણ હોય છે પણ વધારે હિંગ નાખવાથી અથાણામાં સુગંધ સરસ આવે છે. હવે આપણે 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે તેની સામે આપણે 300 ગ્રામ જેટલું ગોળ નાખીશું. તો અહીં તમે જોઈ શકો છો કે ઘઉંને ઝીણો ઝીણો સમારીને લીધો છે.
મિક્સર જારનો ઉપયોગ કરવાથી ગોળ અને મસાલા છે એ બંને એક સમાન મિક્સ થઈ જાય છે, એ તમે આગળ જોશો. તો આપણે હાથથી મસળી મસળીને મિક્સ કરવાની જરૂર નથી, કોઈપણ કડાકૂટ કરવાની જરૂર નથી, આરામથી આપણો આ મસાલો તૈયાર થઈ જાય છે. તો આવી રીતે તમે બનાવશો તો ઇન્સ્ટન્ટ બની જશે, તો તમને કંટાળો પણ નહીં આવે અથાણા બનાવવાની. હવે આ સમયે આપણે આની અંદર અચાર મસાલો નાખીશું. તો 250 ગ્રામ લીંબુની સામે આપણે 3 ટેબલ સ્પૂન જેટલો અચાર મસાલો નાખેલો છે. હવે અત્યારે આની અંદર આપણે 2 મોટા લીંબુનો રસ નાખીશું. તો લીંબુનો રસ અચૂકથી નાખો, તો આવી રીતે આપણે ગાળીને નાખવાનું છે જેથી આનામાં પણ આપણા એક પણ બીજા ના આવે. અને આને હવે આપણે એકવાર ફેરવી લેશું. લીંબુનો રસ મિક્સ કરવાથી જે ગોળ છે આરામથી મિક્સરમાં પીસાઈ જાય છે. તો તમે જોઈ શકો છો એકવાર મેં એને પીસી લીધું છે અને તમને ટેક્સચર જોઈને જ ખ્યાલ પડી જતો હશે કે કેવી રીતે આપણો મસાલો તૈયાર થયો છે. તો હવે આની અંદર આ સમયે ફરી પાછું આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. આપણે લીંબુમાં પણ નાખ્યું છે, અત્યારે ગોળના માપનું આપણે નાખ્યું છે અને ફરી પાછું આપણે એને એકવાર પીસી લીધું છે. તમે જોઈ શકો છો ગોળ એકદમ મેલ્ટ થઈ ચૂક્યો છે. તો જોયું ને, તડકામાં સુકાયા વગર કે આથવાની ઝંઝટ વગર આપણો ગોળ પીગળી ચૂક્યો છે. ખટાશ અને ગળપણ તો આવી ગઈ. તો હવે આપણે આ અથાણાની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. કશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી અથાણાનો કલર તો સરસ આવે છે, સાથે ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. ફરી પાછું આપણે એકવાર પીસી લીધું છે. તો હવે તમે જોઈ શકો છો ગોળની જેટલી પણ કણીઓ હતી એ બધી ભંગાઈ ચૂકી છે. તો હવે આ સમયે આપણું તેલ પણ ઠંડુ પડી ચૂક્યું હતું, તો આને આપણે બાઉલમાં નાખી દીધું છે અને બાઉલની અંદર જ આપણે તેલને નાખી દીધું છે અને બધી વસ્તુને એકવાર મિક્સ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો તેલ અને મસાલો છે સારી રીતે મિક્સ થઈ ચૂક્યો છે. તો હવે આ સમયે ઠંડા થઈ ગયેલા લીંબુ આપણે આની અંદર નાખી દઈશું. તમે જોઈ શકો છો લીંબુ એકદમ કોરે કોરા છે આપણા, સારી રીતે મિક્સ કરી લેશું. તો જો તમે હાથોની મદદથી આ સમયે ગોળ મિક્સ કરો ને તો જે લીંબુ છે એ એકદમ છૂંદો છૂંદો થઈ જાય છે, પણ આપણે આવી રીતે ગોળને મેલ્ટ કરી લીધો છે તો લીંબુ પણ આખા આખા રહે છે અને હળવા હાથેથી આરામથી બધી વસ્તુ મિક્સ થઈ જાય છે. આ સમયે થોડુંક મરચાંનું પ્રમાણ મને ઓછું લાગી રહ્યું હતું એટલે 1 ટીસ્પૂન જેટલું મરચું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આ અથાણું તમે ઈચ્છો તો અત્યારે પણ ખાઈ શકો છો, પણ હું આને 1 કલાક રહેવા દઈશ જેથી મસાલાઓ છે એ લીંબુમાં સારી રીતે ચડી જાય. તો અહીં 1 કલાક પછી તમે જોઈ શકો છો કે ગોળ છે એકદમ પીગળી ચૂક્યો છે. તો જોયું ને કેટલી સરળ ઇન્સ્ટન્ટ રીત છે લીંબુના અથાણા બનાવવાની. એકવાર આ બનાવશો તો જૂની રીતો ભૂલી જવાના છો એ ખાતરી સાથે કહું છું. અહીં તમે ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર આવ્યું છે. તો હવે આ લીંબુના અથાણાને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો. તો કાચની બરણીને મેં સારી રીતે ઘસી લીધી હતી, ત્યારબાદ 1 કલાક સુધી મેં તડકામાં તપાવી લીધી હતી એટલે એનામાં બિલકુલ પણ મોઇશ્ચર ન રહે અને જ્યારે પણ અથાણું કાઢો ત્યારે એ ચમચો છે એ ભીનો ન હોવો જોઈએ, સાથે કોઈપણ અનાજ એનામાં જવું ન જોઈએ, એટલે કે અજીઠો ચમચો ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈપણ અથાણાને સ્ટોર કરવા માટે હંમેશા કાચની એરટાઇટ બરણીનું જ પ્રિફર રાખવું, જેના કારણે અથાણા છે વર્ષો વર્ષ સુધી આપણે ચલાવી શકીએ. તો આ અથાણાને જ તમે મહિનામાં 1 થી 2 વાર ઉથલપાથલ કરી લેવાની, જેના કારણે ઉપરનું અથાણું નીચે જતું રહે અને નીચેનું અથાણું ઉપર આવી જાય જો તમે એને વર્ષ સુધી સાચવવાના હો તો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.